रहा है हार्दिक पटेले भाजप पर आकरा प्रहार कर्या छे। हार्दिक पटेले कहूं छे कि आचार संहिता नी अमने कोई बीक नथी अने भाजप ने 80 सीट ऊपर दी कोई सीट नहीं मळे तो भाजप ने 80 सीट मांड मळशे तेम हार्दिक पटेले निवेदन कर्यु छे। तो पीएम अने सीएम नी जेम बोलता नथी आवडतु पण सत्य बोलता आवडे छे। तो केसरगंज मां योजायेला खेडूत विज्ञान सम्मेलन मां हार्दिके हुंकार भर्यो छे। પણ આપણે કોઈ મોદી રૂપાણી જો હારું હારું બોલતા નથી આવતો પટનાણી ના પેટે જન્મ્યો છું એક જાણે બે કટકાની વાત કરું કોઈ ગમે ન ગમે અલગ વાત છે જે બોલીએ સત્ય બોલીએ આપણે કઈ ભારતીય જનતા પાર્ટી બધા કોઈ ખબર નહીં કોઈને ખબર આપણે ખેડૂતોની ભારતીય જનતા પાર્ટીમાં હતા આપણે કેશુ બાપાની ભારતીય જનતા પાર્ટીમાં હતા આપણે કાંતિરામ રાણાની ભારતીય જનતા પાર્ટીમાં હતા આપણે વલ્લભ કથિરિયાની ભારતીય જનતા પાર્ટીમાં હતા આપણે એકે પટેલની ભારતીય જનતા પાર્ટીમાં હતા પાટીદાર સમાજને હિતની વાત કરવી એમાં આપણે આચાર સંહિતા પાછા સંહિતા નો લડે કેમ કે આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ નો પ્રચાર કરવા નથી આવ્યો મારા સમાજની વાત કરવા આવ્યો એમાં મને કોઈની બીક નથી જયારે જે કરવું હોય કરી લે કહેવાની વાત એટલું કહું કે બધાએ જાગૃત થવું પડશે જાગૃત થશો તો જ આગળ વધશું જાગૃત નહીં થાવ તો આપણે બધા કાંઈ નહીં કરી શકીએ મહિલાઓને પણ નિમ્ર વિનંતી થોડા જાગૃત બનો તમારા રસોઈની અંદર કેટલા બધા મોંઘવારી વધતી જાય તેલથી માંડીને દાળથી માંડીને ખાંડથી માંડીને ચોખાથી માંડીને નાનામાં નાની વસ્તુ પણ તમે જાગૃત બનો તો વધુ સારું તો ન્યૂઝ બુલેટિન